નમસ્કાર, ટોપ 25 સમાચારો સાથે હું છું નુપુર દાણી અને હવે નજર કરીશું મહત્વના ટોપ 25 સમાચારો પર. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી અમેઠી સંસદીય ક્ષેત્ર પરથી ભરેલા ઉમેદવારી પત્રને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આજે અમેઠી સંસદીય નિર્વાચન ક્ષેત્રની રિટર્નિંગ ઓફિસમાં સ્કુટિનિયરની કાર્યવાહી શરૂ થતાની સાથે જ રાહુલ ગાંધીનું નામ લેવામાં આવ્યું, જેના ઉપર ચાર લોકોએ વાંધો ઉઠાવ્યો. હવે આ મામલે આગામી સ્કુટિનિયર 22 એપ્રિલે યોજાશે. ઘટનાક્રમ બાદ ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે, સાથે જ તેમની શૈક્ષણિક લાયકાત અને નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા અને પૂછ્યું હતું કે શું તેઓ ક્યારે બ્રિટિશ નાગરિક હતા. આ વાંધા બાદ રાહુલ ગાંધીના વકીલ રાહુલ કૌશિકે આક્ષેપોના ખંડન માટે સમય માંગ્યો છે. ત્યારબાદ રિટર્નિંગ ઓફિસરે સ્કુટિનીની તારીખ આગળ ધકેલી 22 એપ્રિલ કરી દીધી છે. રિટર્નિંગ ઓફિસર રામ મનોહર મિશ્રાએ આ સંબંધમાં એક પત્ર લખીને આ બાબતની જાણકારી આપી. સ્કુટિની દરમિયાન રાહુલ ગાંધીનું નામ બોલવામાં આવતા ઉમેદવારી પત્રો પર એક પછી એક ક્રમશઃ અફઝાલ સુરેશચંદ્ર, ધ્રુવલાલ સુરેશકુમારે આ ચાર લોકો તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો. હવે આ વાંધાઓ પર સોમવારે સુનાવણી થશે. રાહુલ ગાંધીના નામ અને તેમની શૈક્ષણિક યોગ્યતા ઉપર ભારતીય જનતા પાર્ટીએ સવાલ ઉઠાવ્યો, સાથે જ આક્ષેપ લગાવ્યો છે કે રાહુલે દરેક ચૂંટણીમાં સર્ટિફિકેટ બદલ્યા છે. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું હતું કે આજે દેશ આખો સ્તબ્ધ રહી ગયો જ્યારે અમેઠીમાં રાહુલ ગાંધીના ઉમેદવારી પત્રની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને તેમનું નામ બોલવામાં આવતા કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યા બાદ પણ રાહુલ અને તેમના વકીલ રાહુલ કૌશિકે સ્પષ્ટીકરણ આપવા તૈયાર નહોતા. પહેલા સવાલ એ પૂછા ગયા, ક્યાં રાહુલ ગાંધી ભારત કે નાગરિક હૈ યા નહીં, क्या राहुल गांधी किसी समय क्या ब्रिटिश सिटीजन बने या नहीं, क्योंकि ये डिक्लेरेशन फॉल्स डिक्लेरेशन एज टू नेशनैलिटी, ये एक ऑब्जेक्शन है, क्योंकि 2004 के उनके इलेक्शन एफिडेविट में खुद राहुल गांधी जी ने कहा कि हम बैक ऑप्स लिमिटेड इस नाम के एक कंपनी में ઇન્હોને નિવેશ કર્યા હતા. કોંગ્રેસે જાહેર કરેલા ઘોષણાપત્રમાં ગરીબોને આર્થિક મદદ પેટે 72,000 રૂપિયા આપવાની જાહેરાત પર અલ્હાબાદ હાઈકોર્ટે કોંગ્રેસને નોટિસ ફટકારી. આ મામલે અદાલતે કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો છે, ત્યારે ચૂંટણી આયોગ પાસે પણ કોર્ટે જવાબ માંગ્યો. જવાબ આપવા માટે કોંગ્રેસ અને ચૂંટણી આયોગને 10 દિવસનો સમય આપ્યો છે. કોર્ટે આ પ્રકારની જાહેરાત લોભામણી અને વોટરને પ્રભાવિત કરવાના પ્રયત્નો કરનાર ગણાવી હતી, ત્યારે આ મામલે કોર્ટમાં વધુ સુનાવણી 13મીના રોજ કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 23 એપ્રિલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા. બુનિયાદપુરમાં એક જનસભાને સંબોધન કરતા તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે આ વખતે પશ્ચિમ બંગાળના લોકોએ સ્પીડ બ્રેકર દીદીને સમજાવવાનું નક્કી કરી લીધું છે કે જનતા સાથે તેમના પૈસા લૂંટવાનો અને તેમના વિકાસને રોકવાનું શું પરિણામ આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બુનિયાદપુરમાં જાહેરસભાને સંબોધન કરતા સમયે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર જોરદાર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને જણાવ્યું છે કે પ્રથમ અને બીજા તબક્કાના મતદાનમાં થયેલા વોટિંગને લીધે સ્પીડ બ્રેકર દીદીની ઊંઘ હરામ થઈ ગઈ છે. મમતા ઉપર સતત વાર કરતા મોદીએ જણાવ્યું છે કે દીદીએ બંગાળના લોકોને માં, માટી અને માનુષના નામે મૂર્ખ બનાવ્યા છે. મમતાને આડે હાથ લેતા મોદીએ જણાવ્યું છે કે આપણા દેશની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો પ્રચાર પડોશી દેશના લોકો કરી રહ્યા છે, તે શરમજનક બાબત છે. આ બધું લઘુમતી તુષ્ટિકરણ માટે કરવામાં આવી રહ્યું છે. શારદા ચીટફંડનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું છે કે મમતા બેનર્જીએ બાલાકોટ હુમલાના પુરાવા માંગવાને બદલે ચીટફંડ કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે પુરાવા માંગવા જોઈએ. લોકસભા ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના અરરિયામાં જનસભાને સંબોધિત કરતા સમયે વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા, જેમાં પ્રધાનમંત્રીએ આતંકવાદ, સેના અને સર્જિકલ સ્ટ્રાઇક જેવા મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. 26/11 को मुंबई में जब आतंकियों ने हमला किया था तो कांग्रेस और उसके साथियों की सरकार ने क्या किया था, तब देश के वीर जवानों ने पाकिस्तान में घुसकर बदला लेने की इजाजत मांगी थी, लेकिन कांग्रेस सरकार ने सेना को कुछ भी करने से मना कर दिया.
વર્ષો બાદ એક મંચ ઉપર ભેગા થયેલા બીએસપીના વડા માયાવતી અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહે પ્રધાનમંત્રીને લઈને મૈનપુરીની સભામાં વફાટ કર્યો હતો, જેમાં માયાવતીએ પ્રધાનમંત્રીને લઈને કરેલા વફાટથી વિવાદ શરૂ થયો છે. યુપીના મૈનપુરીમાં યોજાયેલી સભામાં માયાવતીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નકલી પછાત ગણાવ્યા હતા, જ્યારે મુલાયમસિંહને અસલી પછાત ગણાવી મુલાયમને પછોતાના નેતા કહી મસીહા ગણાવ્યા હતા. ત્યારે હવે માયાવતીના આ વફાટને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. માયાવતીના વફાટ ઉપર કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું છે કે પછાતોની એકજૂટતા જોઈને માયાવતી અને અખિલેશ ડરી ગયા છે. તો કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે માયાવતીએ કરેલું નિવેદન એક ખરાબ મજાક અને ખરાબ વાત છે. इस पार्टी के संरक्षक श्री मुलायम सिंह यादव जी के बारे में ये कहना चाहूंगी कि इसमें कोई संदेह नहीं है कि इन्होंने अपने समाजवादी बैनर के तले यहां उत्तर प्रदेश में सभी समाज के लोगों को अपनी पार्टी में काफी कुछ जोड़ा है और खासकर अपने अन्य पिछड़े वर्ग के लोगों को तो इन्होंने बड़े पैमाने पर जोड़ा है. जो ये लोग आज भी यहाँ पूरे प्रदेश में श्री मुलायम सिंह यादव जी को ही अपना असली व वास्तविक नेता मानकर चलते हैं, खास तौर से बैकवर्ड क्लास के लोग. इसके साथ ही ये प्रधानमंत्री श्री नरेंद्र मोदी की तरह नकली व फर्जी पिछड़े वर्ग के नहीं है. श्री मुलायम सिंह यादव जी तो असली है, वास्तविक है, जन्म जातीय पिछड़े वर्ग के हैं. अर्थात ये प्रधानमंत्री श्री नरेंद्र मोदी की तरह नकली व फर्जी पिछड़े वर्ग के नहीं है. एक चीज आज देश के सामने नया खुलासा हुआ है कि कास्ट सर्टिफिकेट बांटने का एक कार्यालय जरूर नया खुल गया है, और वो कास्ट सर्टिफिकेट बांटने वाला कार्यालय अगर आप उनकी पार्टी में हैं, उनके साथ हैं, तो ठीक है. अगर आप उनके साथ नहीं हैं तो आपको उनसे जाति प्रमाण पत्र लेना पड़ेगा, और वो जाति प्रमाण पत्र लेंगे तभी कहेंगे कि ये पिछड़ी जाति के हैं, ये दलित समाज से हैं, ये फला समाज से हैं. मुझे लगता है कि इससे ज़्यादा भद्दा मजाक और इससे ज़्यादा भद्दी बात हो नहीं सकती. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શુક્રવારે કાનપુર લોકસભા બેઠકથી પાર્ટી ઉમેદવાર શ્રી પ્રકાશ જયસ્વાલના સમર્થનમાં રોડ શો કર્યો હતો. મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે ભાજપ સરકાર કાનપુરને સ્માર્ટ સિટી બનાવી રહી છે, પરંતુ અત્યાર સુધી કાંઈ થયું નથી. યુવાનો બેરોજગાર છે અને દેવાના બોજ હેઠળ દબાયેલા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ભાજપ સરકાર માત્ર દેખાડો કરી રહી છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે તેમની સરખામણી ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે ન કરી શકાય, પરંતુ તે ઇન્દિરા ગાંધીના પદચિહ્નો પર અવશ્ય ચાલશે. હું ઇન્દિરાજીની સરખામણીએ કશું જ નથી. કોઈ પણ તેને અમારી વચ્ચેથી દૂર કરી શકશે નહીં. અમે તમારી સેવા કરવાનું ચાલુ રાખીશું. રોડ શો દરમિયાન તેમણે સંબોધનમાં જણાવ્યું છે કે અમે ગરીબો માટે 72,000 રૂપિયાનું વચન આપ્યું છે, પરંતુ ભાજપ કહે છે કે પૂરતા પૈસા નથી. તેમ છતાં તેમની પાસે ઉદ્યોગપતિઓને આપવા માટે 3,017 કરોડ રૂપિયા છે. બે પ્રકારની સરકાર હોય છે, એક જે જનતાની પ્રગતિ માટે કામ કરે છે અને બીજી જે માત્ર તેની પ્રગતિની ચિંતા કરે છે. કોંગ્રેસ જનતા માટે કામ કરે છે, જ્યારે ભાજપ માત્ર ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે. દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પર એક મહિલાએ શારીરિક શોષણના આરોપ લગાવ્યા છે. જો કે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ આ આરોપોને ફગાવી દીધા હતા. હિલાએ લગાવેલા આરોપ ઉપર સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. આ મામલે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કહ્યું હતું કે હું આ આરોપોનો જવાબ નથી આપવા માંગતો. તેમણે કહ્યું હતું કે ન્યાયપાલિકા ખતરામાં છે. શું 20 વર્ષના કાર્યકાળનું મને આ ઇનામ મળ્યું? જસ્ટિસ ગોગોઈએ કહ્યું હતું કે 20 વર્ષની સેવા બાદ મારા બેંક ખાતામાં માત્ર 6,080 લાખ રૂપિયા છે. કોઈપણ વ્યક્તિ મારું બેંકનું ખાતું તપાસી શકે છે. મારા કરતા તો મારા નોકર પાસે વધારે પૈસા છે. સાથે જ તેમણે આરોપને ષડયંત્ર ગણાવતા કહ્યું હતું કે ન્યાયપાલિકાને બલીનો બકરો ન બનાવી શકાય. કેટલાક લોકો સીજીઆઈ ઓફિસરને નિષ્ક્રિય કરવા માંગે છે. લોકો પૈસાને મામલે મારા વિરુદ્ધ આંગળી નથી ચીંધી શકતા, માટે આ પ્રકારના આરોપો લગાવે છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કહ્યું હતું કે હું દેશના લોકોને જણાવવા માંગુ છું, હું મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરીશ. જેમણે મારા ઉપર આક્ષેપો લગાવ્યા હતા તે જેલમાં હતા અને હાલ બહાર છે.
આમ કરવા પાછળ કોઈ એક વ્યક્તિ નહીં પણ અનેક લોકોનો હાથ છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે જે મહિલાએ આક્ષેપ લગાવ્યો છે તે 4 દિવસ જેલમાં હતી. આ મહિલાએ કોઈ વ્યક્તિને સુપ્રીમ કોર્ટમાં નોકરી આપવાની લાલચ આપી હતી અને તેની પાસેથી પૈસા લીધા હતા. ઉત્તરપ્રદેશના કાનપુરમાં શુક્રવારે રાત્રે ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. હાવડાથી નવી દિલ્હી જઈ રહેલી પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ ટ્રેનની કમ્પલિંગ તૂટી જવાના કારણે ટ્રેનના 12 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના રૂમાનગરની પાસે સર્જાઈ છે. કાનપુરથી લગભગ 20 કિલોમીટર દૂર આ ઘટના સર્જાઈ હતી. સ્થળ ઉપર એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં તૈનાત કરી દેવામાં આવી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાની સૂચના મળી નથી. જોકે અહીં સમજવા જેવું એ છે કે એક ખાસ ટેકનોલોજીના કારણે આ શક્ય બન્યું છે. પૂર્વ એક્સપ્રેસના કોચ બનાવવા માટે એક ખાસ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. અકસ્માતના સમયે આ ટેકનોલોજીના કારણે અકસ્માતમાં જાનહાનિ ટળી. આ ટેકનોલોજીનું નામ છે લિંક હાફમેન બુશ. આ ટેકનોલોજીથી બનેલા કોચ ખૂબ જ આરામદાયક હોય છે. એલએચબી કોચમાં મુસાફરોને ટ્રેનોની પૂરપાટ ઝડપ વખતે પણ ઝાટકા લાગતા નથી. આ સાથે જ ટેકનોલોજીથી બનેલા કોચની સૌથી મોટી ખાસિયત એ હોય છે કે ટ્રેન દુર્ઘટના સમયે આ કોચ એકબીજા પર ચડી જતા નથી. કોલ્હાપુરમાં એક મહિલાનો જીવ ટ્રેન દુર્ઘટનામાં માંડમાંડ બચી ગયો. કોલ્હાપુરમાં ટ્રેનમાં ચડવા જતા મહિલાનું પગ લપસી ગયો અને પગ લપસી જતાની સાથે મહિલા ટ્રેનની નીચે આવી જતા બચી ગઈ. જો કે પ્લેટફોર્મ પરના મુસાફરોએ આ મહિલાનું બચાવ્યું જીવ અને સ્ટેશન ઇન્ચાર્જે પણ સમય સૂચકતા દાખવીને મહિલાને પ્લેટફોર્મ અને ટ્રેનના ડબ્બા વચ્ચેથી બહાર કાઢી હતી. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. જોકે અવારનવાર આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે, જેની પાછળ ટ્રેનમાં ચડવાની ઉતાવળ મોટાભાગે જવાબદાર હોય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની લોકપાલ કમિટીએ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર એક ટીવી શોમાં મહિલાઓને લઈને કરેલી વાંધાજનક ટિપ્પણી બદલ 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બીસીસીઆઈના લોકપાલ પ્રમાણે આ બંને ખેલાડીઓ પર 1-1 લાખ રૂપિયા 10 જેટલા શહીદ પેરામિલિટરી ફોર્સના કોન્સ્ટેબલના પરિવારજનોને આપવામાં આવશે, જ્યારે આટલી જ રકમ બ્લાઇન્ડ ક્રિકેટ માટે આપવામાં આવશે. બંને ખેલાડીઓએ આ રકમ 4 સપ્તાહની અંદર જમા કરાવવાના રહેશે. બીસીસીઆઈના લોકપાલે એમ પણ કહ્યું હતું કે હાર્દિક અને કેએલ રાહુલ તરફથી આ રકમ નિર્ધારિત સમયમાં જમા ના કરવામાં આવી તો બીસીસીઆઈ આ રકમ તેમની મેચ ફીમાંથી કાપી શકે છે. પંડ્યા અને રાહુલે બોલીવુડ ફિલ્મ નિર્દેશક કરણ જોહરના શો કોફી વિથ કરણમાં મહિલાઓને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી, જે બાદ તેમના ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. બંને ખેલાડી 5 વન ડે મેચ નહોતા રમ્યા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન તેમને પરત ભારત મોકલવામાં આવ્યા હતા. આ બાદ હાર્દિક અને રાહુલે આ સમગ્ર મામલે માફી માંગી હતી. સુંદરનગરના વઢવાણના બલદાણા ગામે આજે સવારે યોજાયેલી કોંગ્રેસ જન આક્રોશ સભામાં હાર્દિક પટેલ સાથે લફાવાળી થઈ હતી, જેમાં એક યુવક હાર્દિક પટેલ પર તમાચો મારી દેતા હોબાળો મચી ગયો હતો. હાર્દિક જ્યારે સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક શખ્સ સ્ટેજ પર ચડી ગયો હતો. ગણપત વસાવાએ રાહુલને લઈને આપેલા નિવેદન પર કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની પ્રતિક્રિયા સામે આવી. ભાજપની સ્ટાઇલ આજ છે તેવું આપ્યું નિવેદન. भारतीय जनता पार्टी का ये हर वक्त की स्टाइल है कि आप टीका करो, टिप्पणी करो. ये भारतीय जनता पार्टी का हर वक्त का लाइन होता है, लेकिन गुजरात की जनता ने फैसला किया है, जिसमें निश्चित रूप से गुजरात की जनता कांग्रेस के साथ रही. રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે તે દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે રાજ્યના દરેક વિસ્તારોમાં ભાજપે સભા કરી છે અને આ ચૂંટણીમાં પણ ભાજપની જીત થશે. તેમણે કહ્યું કે 2014માં મોદી લહેર હતી, પણ આ વખતે મોદીની સુનામી છે અને મોદી સૌથી નિર્ણાયક નેતા છે. રાહુલ ગાંધી 72,000 રૂપિયા ગરીબોના ખાતામાં નાખવાની વાત કરે છે. 10 વર્ષ મનમોહન સિંહની સરકાર સોનિયા ગાંધીના ઇશારે ચાલી, ત્યારે તમે કેમ ગરીબ તમને યાદ ના આવ્યા? જે રીતે માછલી પાણી વગર તરફડે એમ હવે સત્તા વગર તરફડતા લોકો તમે ખાલી વચનો આપી અને ગમે તેમ મત મળે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ફરી એક વખત પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ધડુકના પ્રચાર અર્થે પોરબંદર પહોંચ્યા હતા. પોરબંદરમાં મુખ્યમંત્રી રૂપાણીએ જનસભાને સંબોધી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે સેના પાસે પુરાવા માંગીને સેનાનું અપમાન કરે છે.
કોંગ્રેસના લોકો પુરાવા આપો, પુરાવા આપો. સર્જિકલ સ્ટ્રાઇક જાણે એના માથા ઉપર પડી હોય એ રીતે બે બાકડા થઈને પાકિસ્તાનની ભાષા બોલે છે, સેનાનું અપમાન કરવા નીકળ્યા છે. સેનાએ જ્યારે કીધું હોય કે 21 મિનિટમાં અમારા વીર જવાનોએ બાલાકોટના ત્રાસવાદીના કેમ્પો ઉડાડીને 300 થી વધુ આતંકવાદીઓને મારીને પરાક્રમ કરીને જવાનો પાછા આવી ગયા છે, અને ત્યારે સેનાની પાસે પુરાવા માંગવાની વાત સેનાનું અપમાન છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અમદાવાદની મુલાકાતે છે, ત્યારે કેન્દ્રમાં ફરી ભાજપની સરકાર બનશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો. અહેમદ પટેલે કરેલા દાવા પણ તેમણે કહ્યું કે કોઈને સપના જોવા હોય તો જોઈ શકે, સપના જોવામાં કોઈ જીએસટી નથી લાગતો અને કોંગ્રેસ અત્યારથી જ હાર ભાળી ગઈ છે. આ ઉપરાંત માયાવતી અને મુલાયમસિંહ યાદવના ગઠબંધન પર તેમણે કહ્યું કે બંને પક્ષોના કાર્યકરો એકબીજાની વિરોધમાં છે, ત્યારે આ ગઠબંધન કેટલું ચાલશે તે સ્પષ્ટ નથી. મુલાયમસિંહે પણ સંસદમાં જ મોદી ફરી પ્રધાનમંત્રી બને તેવી શુભકામનાઓ આપી હતી. ગુજરાત મેં તો મુજે લગતા હૈ હમારો માનસ પ્રધાનમંત્રી બનવાનો છે, ઇસસે જ્યાદા ભાવના ઓર ક્યા હો સકતી હૈ. 26 કી 26 સીટેં લાખો લાખો કે માર્જિન સે જીતેંગે એસા સ્પષ્ટ જમીની હકીકત દિખાઈ દેંગે. નવસારી જિલ્લા ભાજપના મહિલા મોરચાએ રેલીનું આયોજન કર્યું. ભાજપના ઉમેદવાર સી આર પાટીલના સમર્થનમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે જ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને મતદાન કરવાની અપીલ કરી હતી. આ રેલી નવસારી રેલવે સ્ટેશનથી શરૂ કરી શહેરમાં ફરી હતી અને ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર પહોંચી પૂર્ણ કરવામાં આવી હતી. હાર્દિક પટેલને મારવામાં આવેલી થપ્પડને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. પરેશ ધાનાણીએ કહ્યું કે ઉભરાતી પ્રતિભાને ભાડાના ટટ્ટુઓથી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. થપ્પડ મારવાની આ ઘટના એક કલંકિત ઘટના છે. આજ હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળ નેતૃત્વએ ક્યારેક ભય, ક્યારેક ભ્રમ, ક્યારેક ડર પેદા કરી અને સત્તા ટકાવવાનો નિરર્થક પ્રયાસ કર્યો છે. ગઈકાલના એ કલંકિત બનાવે ભારતીય જનતા પાર્ટીની જે બોખલાહટ છે એને હાર સ્વીકારી હોય એનું પ્રતિબિંબ ભાડાના ટટ્ટુઓથી એક ઉભરતી પ્રતિભાને ડરાવવાનો, ધમકાવવાનો જે પ્રયાસ થયો છે એને સમગ્ર ગુજરાત વખોડી કાઢે છે. લોકસભાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસના નેતા અહેમદ પટેલ જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પવર્ષા લોકો દ્વારા કરવામાં આવી. ત્યારબાદ તેઓ દ્વારકા અને જામનગરના મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજી અને વધુમાં વધુ મુસ્લિમ સમાજના મતો અંકે કરવાની કવાયત હાથ ધરાઈ. કોંગ્રેસના મોડાસાના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરના મત વિસ્તારમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી, જેમાં પ્રભારી રાજીવ સાતવ, મધુસૂદન મિસ્ત્રી સહિતના કોંગ્રેસના નેતા હાજર રહ્યા હતા. સભામાં રાજીવ સાતવે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી કા યે હર વક્ત કી સ્ટાઇલ હૈ કી આપ ટીકા કરો, ટિપ્પણી કરો. જિસ પ્રકાર સે ભારતીય જનતા પાર્ટી કે ઉમેદવારને કલ શહીદ કરકરી જી કે બારે મેં ભી ટિપ્પણી કી હૈ, ઇસસે ઉનકી વો માનસિકતા સામને આતી હૈ. લેકિન દેશ કી જનતાને બહોત સ્પષ્ટ કિયા હૈ. દેશ કે જનતા કે સામને સવાલ હૈ રોજગારી કા, દેશ કે જનતા કે સામને સવાલ હૈ કિસાન મેં જો દુઃખ હૈ ઉસકા, ઓર ઉસકા સહી માયને મેં ન્યાય ઓર સહી માયને મેં સોલ્યુશન કોંગ્રેસ કી સરકાર લેકર આયેગી. એક તરફ જ્યાં ભારતમાં બાળકોને ભણતરની વાતો કરવામાં આવી રહી છે અને લોકશાહીની વાતો કરાઈ રહી છે, ત્યારે સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં સરકારી મતદાનની સ્લીપની બાળકો પાસે વહેંચણી કરાવવામાં આવી. તે તમામ બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. સામાન્ય રીતે ચૂંટણી સમયે આ કામગીરી બીએલઓની હોય છે, પરંતુ કિમ વિસ્તારમાં ત્યાંથી પ્રાથમિક શાળાના બાળકો પાસે બાળ મજૂરી કરાવાઈ રહી છે.
સુરતમાં માંગરોળ તાલુકા જીઆઈડીસીમાં જય ફિલામેન્ટ કંપનીમાં ફરી આગ લાગી હતી. અગાઉ પણ આ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી હતી. જો કે રાત સુધીમાં 4 જેટલા ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો હતો, ત્યારે ફરી એકવાર આ કંપનીમાં આગ ભભૂકી ઉઠી હતી. ફરી આગ લાગતા કંપનીના માલિકો પણ આગ ઓલવવામાં કામે લાગ્યા હતા. મળેલી માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે કંપનીમાં આગ લાગી હતી. બનાસકાંઠાના લીંબોઈ ગામમાં ભાજપની સભા દરમિયાન એક ઘટના ઘટી હતી. લીંબોઈ ગામમાં ચાલુ સભાએ મંડપ પડ્યો હતો. મંડપ પડતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. પવનના કારણે ચાલુ સભા દરમિયાન આ મંડપ પડ્યો હતો અને મંડપ પડતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો, જેમાં એક બાળકીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. એફઆરસી કમિટી સામે વાલીઓનો રોષ હજી સુધી ઓછો નથી થયો. સુરતમાં આજે પણ વાલીઓએ કમિટીની ઓફિસની બહાર ધામા નાખ્યા અને ફી વધારા મુદ્દે તેમણે વિરોધ કર્યો. જો કે તેઓ વિરોધ કરવા ગયા ત્યારે અધિકારી ન મળતા તેઓ વધુ રોષે ભરાયા હતા. વાલીઓનો આક્ષેપ છે કે ઘણી શાળાઓ હજી સુધી મનમાની કરે છે. 23 એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે, તેને પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. વાત કરીએ તો ગાંધીનગર લોકસભા બેઠક પર 35 સખી મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે 268 માઇક્રો ઓબ્ઝર્વર બુથ પર ડિપ્લોય કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં 12,22,782 મતદારો નોંધાયા છે. તો આ વખતે પોલીસનો પણ મતદાન મથકે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચૂંટણીનો માહોલ જ્યારે હાલમાં ચરમસીમા પર છે, તેવામાં અલગ અલગ રીતે લોકો પોતાના પ્રિય નેતા માટે પ્રચાર કરી રહ્યા છે. તેવામાં ગુજરાતી ગાયક દેવાંગ પટેલે એક ગીત સોશિયલ મીડિયા પર શેર કર્યું, જે સોંગનું નામ છે ચોકીદાર રેપ. આ સોંગ દેવાંગ પટેલે જ ગાયું છે અને તેના શબ્દો છે આયગા તો મોદી હી. આ ગીત હાલમાં ખૂબ ચર્ચામાં છે અને તેમાં વિરોધ પક્ષ પર વાર કરાયા છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના ટોપ 25 સમાચાર. હાલ મને રજા આપશો. નમસ્કાર.